म्युनिसिपल कोर्पोरेशन ट्राफिक प्रोजेक्ट विभागे प्रायोगिक धोरणे चाणक्यपुरी ब्रिजना सर्विस रोड पर वन वे ट्राफिक स्पाइक स्पीड बम्पर स्थापित कर्यो छे। ताजेतर में ज गुजरात हाईकोर्ट में सुनावणी दरमियान न्यायाधीशे आवा बम्प उभा करवानुं सूचन कर्युं हतुं, जेथी खोटी बाजूथी एटले के रॉन्ग साइडथी ड्राइविंग ने नियंत्रित करी शकाय। न्यायाधीशे अन्य शहरोना उदाहरणों आप्या हता, ज्यां ट्राफिक शिस्त लागू करवा माटे आवा पगला लेवामां आवे छे। ते नोंधवुं योग्य छे के टायर किलर बम्प्सनी उपर स्पाइक्स जोड़ायेल होय छे, जे इच्छित दिशामांथी तेनी नजीक आवता वाहनना टायरने पंचर करी शके छे। અમદાવાદીઓ હવે સાવધાન થઈ જાઓ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટ્રાફિક દ્વારા સંયુક્ત રીતે કિલર બમ્પનો ઉપયોગ કરીને અહીંયા આગળ ચાણક્યપુરી બ્રિજ છે, ત્યાંથી પ્રભાત ચોકથી તમે જો રોંગ સાઈડમાં આવ્યા છો તો હવે તમારી ખેર નથી। કોર્પોરેશન અને ટ્રાફિકની મદદથી કિલર બમ્પ લગાવવામાં આવ્યા છે, જેથી કરીને હવે જો રોંગ સાઈડ આવશો તો આપની જે વ્હીકલ છે તેમાં પંચર પડી શકે છે, ટાયર ફાટી શકે છે, સાથે જ રોંગ સાઈડ આવનારાઓ માટે આ ચેતવણી રૂપ સાબિત થઈ શકે છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, જે ખીલા છે તેને એક સાઈડથી ઊંચા કરીને લગાવવામાં આવે, જેથી કરીને કે તમે વ્હીકલ છે તે રોંગ સાઈડ લાવશો તો આપનું જે વ્હીકલ છે તેનું જે ટાયર છે તેમાં પંચર પડી શકે છે। સાથે જ અધિકારીઓ દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હતી કે કોઈ ટ્રાફિકના નિયમો છે તે કોઈ પાળતું નથી, અને તેને પાળવા માટે હવે સબક શીખવાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક છે તેમણે સંયુક્ત રીતે આ બ્રેક બમ્પર લગાવ્યા છે, જેના કારણે હવે નાગરિકોને હાલાકી પડવાનો તૈયારી રાખવી પડશે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે બળદેવ મેર, વીટીવી અમદાવાદ। અમદાવાદ શહેરની અંદર માન્ય હાઈકોર્ટના દિશાનિર્દેશ મુજબ અને અમદાવાદ પોલીસ અને એએમસીની સાથે સંકલિત કરી અને ચાણક્યપુરી વિસ્તારની અંદર ટાયર કિલર્સ જે છે ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જેનો પર્પઝ એ છે કે જે લોકો રોંગ સાઈડથી આવે છે એ રોંગ સાઈડથી આવતી મુવમેન્ટ જે છે એને અટકાવી શકે। આ ટાયર કિલર્સનું ફંક્શનિંગ એવું છે કે જે લોકો રાઈટ સાઈડથી આવશે એને એક નોર્મલ બમ્પની જેમ એને કૂદીને નીકળી જશે, પણ જે લોકો ખોટી સાઈડથી આવતા હશે ત્યાં એક ટાયર કિલર્સના જે એની ઉપર લાગેલા જે મિકેનિઝમ છે એના કારણે ટાયર જે છે પંચર થવાની પૂરી શક્યતા છે। આ બાબતે રમનિંગ સ્ટ્રીટ અને ચેતવણીની નિશાનીઓ મૂકીને શહેરીજનોને સૂચના આપવામાં આવી છે। એમ છતાં પણ જો કોઈ રોંગ સાઈડ જવાનો પ્રયત્ન કરશે તો આ ટાયર કિલરનો ભોગ એને બનવું પડશે, એટલે તમામ લોકોને વિનંતી છે કે આપણે જે રોડ પર જયારે ચાલીએ છીએ ત્યારે રસ્તાના તમામ નિયમોનું પાલન કરીને ચાલીએ અને અમદાવાદને વધુ સુરક્ષિત બનાવીએ।